नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण सात नी अंदर गुजराती में पाठ छे पहलो भाग छे बे। आपने अगाउना वीडियो में आपने जोयुं तुं के मेळाना चित्रनो अभ्यास कर्यो तो एनी शब्द समझूती मेळवी हती, तो अहीं आपने एना प्रश्ननो अभ्यास करीशुं। बाळ मित्रों, आपने हवे मेळाना चित्रनो तो अभ्यास करी लीधो, तो चालो हवे थोड़ाक प्रश्नो छे एनो अभ्यास करीए। तो अहीं तमने प्रश्न आपेला छे जे आडाहोळा थई गया छे, तो तेने तमारे सीधा क्रममां गोठवाना छे, बराबर, अने साचું વાક્ય બનાવવાનું છે। તો હવે આડાહોળા શબ્દો થઈ ગયા છે, તો તમે વાક્ય વાંચો તો તમને ખબર પડશે, બરાબર, અને એ વાક્યને તમારે સાચું બનાવવાનું છે। તો પહેલું છે એમાં, લઈ જાઓ આજે મેળામાં ચાલો હું તમને, બરાબર। તો હવે એમાં પહેલું શું આવશે, તો ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં। વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ કરવાનું છે। મેળામાં મજા કરીશું જઈ, મેળામાં જઈ મજા કરીશું। ત્રીજું વાક્ય છે, દુકાનો છે મેળામાં ઘણી, તો મેળામાં ઘણી દુકાનો છે। વિદ્યાર્થી મિત્રો, હંમેશા છે એ વાક્યને છેલ્લે જ આવે, આપણે કોઈ પણ વાક્ય છે એ પૂરું થાય એટલે છે એ વાક્યની છેલ્લે જ આવે। જેમ કે હું રમું છું, હું ભણું છું, અથવા તો હું તે આવે છે, નિશા પાસે ઘણા બધા રમકડા છે, તો કોઈ પણ વાક્ય હોય તો છે હંમેશા વાક્યની છેલ્લે જ આવે, તો એ ધ્યાનમાં રાખવાનું છે। ચક્કર ચક્કર ફરતી છે ચકડોળ મેળામાં, મેળામાં ચક્કર ચક્કર ફરતી ચકડોળ છે। એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે। દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને, તો નટ દોરડા પર લાકડી લઈને ચાલે છે। સાપનો ખેલ બતાવે મદારી છે, તો એનું સીધું વાક્ય છે, મદારી સાપનો ખેલ બતાવે છે। આઈસ્ક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક, તો એનો જવાબ આવશે, કેટલાક લોકો આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। નવમું છે, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં, તો મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે। દસમું છે, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક, તો કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે। બાળમિત્રો, આજે દસે દસ છે, એકથી દસ સુધીના આડાહોળા વાક્યો છે એ તમારે આજે લેસનમાં કરી લેવાના છે, એટલે તમને એનો અભ્યાસ પૂરેપૂરો થઈ જશે અને તમને ખબર પણ પડી જશે, બરાબર ને। તો ચાલો, આજનું હોમવર્ક છે આ એકથી દસ વાક્યો છે એને તમારે સાચા ક્રમમાં ગોઠવવાના। ચાલો બાળકો, તો હવે થોડાક અભ્યાસ કરી લઈએ। અહીં થોડાક પ્રશ્નો આપેલા છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। આ પ્રશ્ન છે બધા ચિત્ર ઉપરથી જ છે, તમે ચિત્ર આપણે ચિત્રનો અભ્યાસ કરી લીધો એટલે હવે આ પ્રશ્નો છે આપણે એના જવાબ એમનેમ પણ આપી શકીએ। તો અહીં પહેલો જ પ્રશ્ન છે કે મેળામાં કેટલી દુકાનો દેખાય છે અને તેના નામ કહો। તો મેળામાં ત્રણ દુકાનો દેખાય છે, એક પ્રણામ રમકડાની દુકાન, બીજું હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને ત્રીજું છે સોનું મીઠાઈની દુકાન। બીજો પ્રશ્ન છે, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે અને એ લાકડીથી એનું સંતુલન જાળવે છે। મેં તમને ચિત્રની અંદર સમજાવ્યું હતું કે નટ છે એ દોરી પર ચાલે છે અને એ ચાલતા ચાલતા પડી ન જાય, એટલા માટે એને એના હાથમાં એક લાકડી રાખી છે, જે નમે તો પણ એ લાકડી હાથમાં હોય તો પણ એને પોતે છે એ દોરી ઉપર જ રહે, એટલે એને સંતુલન જાળવ્યું કહેવાય। હવે મદારી શું વગાડે છે? તો મદારી છે એ ડમરું વગાડે છે। ચોથો પ્રશ્ન છે, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો એનો જવાબ છે, એક છોકરો અને એક છોકરી, એમ બે બાળકો રમકડા ખરીદી રહ્યા છે। મેં તમને ચિત્રની અંદર કીધું કે પ્રણામ રમકડાની દુકાન પાસે જોશો તો તમને એક છોકરો અને એક છોકરી છે રમકડા ખરીદતા હશે એવું ચિત્ર છે। આ સિવાય આપણે જોશું તો બીજા કેટલાક પ્રશ્નો છે એ આપણે અહીં પ્રશ્નો આપેલા છે કે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વાક્ય છે, તમારે છે આ ચિત્રના આધારે જવાબ દેવાના રહેશે,
અને ચિત્ર ઉપરથી આપણે અભ્યાસ કરેલો છે એટલે આપણે બાળકો ખબર જ છે, બરાબર. તો પહેલું છે એમાંથી કે સોનું આઈસ્ક્રીમની દુકાન છે, તો એ વાક્ય છે એ ખોટું છે. સોનું આઈસ્ક્રીમની દુકાન નથી, પરંતુ હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે. તમારે બાળકો યાદ રાખવાના રહેશે નામ. બીજું છે પ્રણામ રમકડાની દુકાન છે, તો એ વાક્ય છે એ ખરું એટલે કે સાચું છે, પ્રણામ રમકડાની દુકાન છે. ત્રીજું છે હર્ષ મીઠાઈની દુકાન છે, તો એ વાક્ય છે ખોટું છે. હર્ષ મીઠાઈની દુકાન નહીં, પરંતુ હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે. ચોથું વાક્ય છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં છત્રી છે, તો એ વાક્ય કેવું થશે, ખોટું. છત્રી નહીં પણ લાકડી આવશે. તો દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે એવું વાક્ય આવે. પાંચમું છે એક છોકરો અને એક છોકરી રમકડાં ખરીદી રહ્યા છે, તો એ વાક્ય કેવું છે, સાચું છે, ખરું છે. હવે ચિત્રપાઠને આધારે યોગ્ય જોડકા જોડો. તો ચિત્રપાઠ જોયો એમાંથી હવે ખબર પડશે કે જોડકા જોડવાના છે. તો એમાં હર્ષ અમાં છે હર્ષ, નટ સોનું અને પ્રણામ. બની અંદર છે મીઠાઈની દુકાન, આઈસ્ક્રીમની દુકાન, રમકડાની દુકાન અને દોરડા પર ચાલે. તો મેં પહેલું જ છે હર્ષ, તો હર્ષ છે એ શું છે, રમકડાની દુકાન છે કે દોરડા પર ચાલે છે, તો કે ના હર્ષની શું છે, તો કે હર્ષ છે એ આઈસ્ક્રીમની દુકાન છે. એટલે પહેલાની અંદર બીજો જવાબ આવે. પછી બીજું છે નટ, તો નટ શું કરતો હતો, એને શું મીઠાઈની દુકાન હતી, રમકડાની દુકાન હતી, તો કે ના, તો શું કરતો હતો, તો કે નટ છે એ દોરડા પર ચાલે છે. એટલે બીજાની અંદર ચાર જવાબ આવે. ત્રીજું છે સોનું, તો સોનુંનું નામનું શું હતું, મીઠાઈની દુકાન હતી કે આઈસ્ક્રીમની દુકાન હતી, તો સોનું મીઠાઈની દુકાન હતી. એટલે ત્રીજાની અંદર પહેલો જવાબ આવશે. ચોથું છે પ્રણામ, તો પ્રણામ હવે છેલ્લો બાળકો ત્રણે ત્રણ તો જવાબમાંથી વહી ગયા, હવે એક જ છેલ્લે વધ્યું છે, તો એ છે રમકડાની દુકાન, તો છેલ્લે વધ્યું પ્રણામ, તો પ્રણામ રમકડાની દુકાન છે. એટલે ચારની અંદર ત્રીજો જવાબ આવે. અહીં આપણે બાળકો આગળ તમને લેસન આપી દીધેલું છે, એ લેસનની અંદર કરી આવવાનું છે. લેસનની અંદર છે ઓલા 10 વાક્યો આપેલા છે, એ 10-10 વાક્ય છે તમારે ફરીથી લખવાના રહેશે. જે 10 વાક્ય આડાવડા થઈ ગયેલા છે એ 10-10 વાક્યને તમારે સાચા બનાવવાના છે અને તમારે લખવાના છે. તમે મોઢે ટ્રાય કરશો એટલે તમને એ જરૂર આવડી જશે, એમાં કાંઈ છે નહીં.